सूरत कोर्पोरेशन में चूंटनी महत्वना एवं वोर्ड नंबर 9 में मंतव्य न्यूज टीम पहुंची। रामनगर, जहांगीरबाद, पालनपुर जेवा विस्तारों में समावेश आ वोर्ड थाय छे। ट्राफिक, आरोग्य, पाणी सहित समस्याओं की आ वोर्ड लोग त्रस्त है। श्रमिकों माटे सेल्टर होम की मांग पण वर्षो जूनी है। हाँ, मतदारों विकास कार्यों वखाण पण कर्या, परंतु केटलीक समस्या हजी ठेरनी ठेर होवानी कबूलात पण करी छे। स्थानिक स्वराज्यनी चूंटणीनी तारीखो जाहेर थई चूकी छे, त्यारे हवे आवनारा समयमां सूरत महानगरपालिकानी पण चूंटणी जवा जशे, त्यारे जुदा जुदा वोर्डमां स्थानिक लोकोनी शुं समस्या छे, शुं मांग छे तेने लईने मतदारोनुं शुं मंतव्य छे ते मंतव्य न्यूज जाणवानो प्रयास करशे। त्यारे वोर्ड नंबर 9 खाते मंतव्य न्यूजनी टीम आवी पहोंची छे अने वोर्ड नंबर 9ना मतदारोनी खरेखर शुं समस्या छे, आ वोर्डनो कई रीतनो विकास थयो छे तेनो जाणवानो प्रयास करे छे। त्यारे सौ प्रथम आपणे अहींथी जाणवानो प्रयास करीए छे, તમે જણાવશો વોર્ડ નંબર 9 માં કઈ રીતનો વિકાસ જોઈ રહ્યા છો અને શું સમસ્યા છે, શું કહેશો? સમસ્યાઓ કરતા અહીંયા વિકાસ ઘણો બધો વધારે થયો છે, કારણ કે જ્યારે હું 2003 માં અહીંયા આવ્યો ને સાહેબ, ત્યારે આપણે જ્યાં રોડ ઉપર ઊભા છીએ ને ત્યાં એકમાત્ર સિંગલ પટ્ટી નાનો રોડ ઉપર હતો, અને રાત્રે છે ને સાહેબ 7 વાગ્યા પછી બેટરી લઈને ઘર સુધી જવું પડતું। એની જગ્યાએ આજે આપ જોઈ શકો છો કે આપણે એક सारा स्मार्ट सिटी नी अंदर जे प्रकारना रोड रस्ताओ होय ए प्रकारना रोड रस्ताओ छे। अहींया जो एक आरोग्य केन्द्र होय तो ए आरोग्य केन्द्र नी अंदर अहींनो स्थानीय लोको छे ई पोते ट्रीटमेंट ज्यारे पण इच्छे त्यारे लई शके। बिल्कुल, तमे जणावशो कई रीतनी समस्या जोई रह्या छो अने विकास बन्नेनी वात करीए तो शुं वधारे ने शुं ओछुं, शुं कहेशो? विकास तो घणो ज जोयो छे बीजेपी ना राजमां, पण हजु थोड़ो विकास नी जरूर छे। प्लस કે જે વોર્ડ નંબર છે ત્યાં અમને બીજી બધી ઘણી જરૂરિયાતની જરૂર છે। માનો કે મોરાભાગર 4 રસ્તા જે ઢોબી ડરાવ આવ્યું છે સુભાષ ગાર્ડનની સામેની સાઈડ પર, ત્યાં એક સારી બજાર બનાવવામાં આવે કે જેથી લોકો બહાર રોડ પર બેસે નહીં અને કોઈ એક્સિડન્ટ થવાનો ભય થાય નહીં આવનારા દિવસોમાં। એ બને તો સારું, નહીં તો એક્સિડન્ટ થવાનો ભય થાય, જાનહાનીનો બનાવ બની શકે છે। કાકા, તમે જણાવશો આટલા વર્ષોથી તમે અહીં રહ્યા છો, હવે કઈ કઈ સમસ્યા હજુ પણ અહીં જરૂર છે, ખાસ કરીને વૃદ્ધો માટે કોઈ વિશ્રામ ગૃહ કે શાંતિ ગૃહની જરૂર છે, શું માનો છો? જરૂર જરૂર છે, પણ અહીંયા અમારા મોરા ભાગળ પાસે એ વસ્તુ આવી ગઈ છે, પણ એક તાતી જરૂર મેં આ ભાઈએ કહ્યું તેમ આરોગ્ય કેન્દ્ર જો છે, અહીંયાથી કંઈ દી થાય તો આંદેર બસ સ્ટેન્ડ સુધી જવું પડે છે, એટલે સૌથી પહેલી તાતી જરૂર મારા આરોગ્ય ખાતાની છે। હું આરોગ્ય ખાતાનો કર્મચારી છું, તે મને બધા લોકોના પ્રશ્નો મને સમજ પડે કે આની જરૂર અહીંયા વહેલી છે। અત્યારે સુધીમાં કઈ રીતની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે? અમારે બીજી કોઈ સમસ્યાની સામનો તો કરવો નથી પડ્યો, પણ અમારે અત્યારે જે રસ્તો વારંવાર ખોદવામાં આવે છે ને એ કમ્પ્લીટ એક રસ્તો કમ્પ્લીટ નહીં કરતા, એ જ અમારી રજૂઆત છે ને વહેલી તકે અમારો રસ્તો ક્લિયર કરે। આજે 1 મહિનાથી આમ જ પડેલો છે, જે તકલીફ અમે ભોગવી રહ્યા છે એ વહેલી તકે રસ્તો કરે। બિલકુલ, અનેક નાની મોટી સમસ્યાઓ છે, વિકાસ પણ સાથે છે, ખાસ કરીને આ સમસ્યાની સાથે તમારું શું માનવું છે? બસ વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા અવિરત થઈ રહી છે, થતી રહેશે અને હંમેશા થશે। ભાજપ જિંદાબાદ। તમે જણાવશો જે પ્રકારે અહીં સમસ્યાઓ નાની મોટી જોવા મળી રહી છે, વિકાસ તો ઘણો થતો જોવા મળ્યો છે, આંખે ઉડીને આવે દેખાય પણ છે, પરંતુ નાની મોટી વિકાસની સાથે સમસ્યાઓ પણ આવતી હોય છે, આ કઈ કઈ સમસ્યા, શું માનો છો? સમસ્યાઓની અંદર એવું કહીએ તો ઘણીવાર જ્યારે નાના તબક્કાના લોકો હોય છે, જે કન્સ્ટ્રક્શન સાઇડો ચાલતી હોય છે બહુ મોટી મોટી, ત્યારે એ લોકોની જે એના બાળકો હોય છે એને ભણવાની ચિંતા, પછી આપણા જે વિસ્તારની અંદર છે હવે વોર્ડ આખો બદલાઈ ગયો છે સીમાંકનના કારણે, તો વચ્ચોવચ આપણું મધ્યની અંદર જે વાંચનાલય બની જાય। જીવન જરૂરિયાત માટે સૌથી પહેલાં શાકભાજી, શાકભાજી એવું બજાર કહેવાય કે ત્યાં જેન્ટ્સ કરતાં મહિલાઓ વધુ પડતું ત્યાં જતા હોય છે, ત્યાં ઘડી શાકભાજી માર્કેટ ના હોવાથી ફેર એકરીવાલા ફેરિયાઓ ગમે તેમ માર્કેટ ખોલીને બેસી જાય છે, ત્યાં ઘડી અતત્વ જેવા પોકેટ માર મોબાઈલ ચેનલ્સ આ બધા તત્વ એનો લાભ લેતા હોય છે, જેના કારણે ખુલ્લામાં જે માર્કેટ શાકભાજી માર્કેટ જે ખુલ્લામાં ચાલે છે એ માર્કેટ બંધ થવું જોઈએ। હું કલ્યાણનગર સોસાયટીમાં આજે છેલ્લા 30 વર્ષથી રહું છું, જ્યાંથી આ આરસીસી રોડ બન્યો ત્યારથી અમારો આજે લગભગ 3 વર્ષ છે, ત્યાંથી આ લોકો અમારી આગળની લાઈનવાળો એરંડાય છે, ને એરંડાય એટલે આ ડસ્ટને લીધે બધાને કોઈ શરદી ખાંસી, બીજું શરદી ખાંસી તાવ બધું એ થાય છે,
ત્યાર પછી અમારી બાજુમાં સ્કૂલ છે મહાનગરપાલિકાની, એ મહાનગરપાલિકાની સ્કૂલની અંદર તમે જો તો આરોગ્ય છે, આરોગ્ય ખાતું બિલકુલ ધ્યાન આપતું નથી. ત્યાં લોકો ભેંસને છાણનો બધું નાખી ને નાના નાના છોકરા ભણે તો એની સમસ્યા વધે છે માંદગીની. છતાં બી આ સમસ્યા જોવા, બીજો આ એરિયાની અંદર અમુક છે તો સી આર પાટીલ સાહેબના જે હોદ્દેદારો છે તે અમને ધમકી આપે છે કે આ કામ અટકાવી દેશે. તો એ કામ અટકાવવાની સી આર પાટીલ મારી નમ્રત છે કે આવા તત્વોને તમે કાયમને માટે દૂર રાખો. બિલકુલ કાકા, તમે જણાવશો આ વોર્ડમાં તમે આટલા સમયથી રહો છો, આખરે શું સમસ્યાઓનો સામનો અત્યાર સુધીમાં કરવાનો વારો આવ્યો, શું કહેશો? સમસ્યા તો જેમ જેમ જરૂર પબ્લિકની પડે છે તેમ તેમ ભાજપ સરકાર એને બધી સમસ્યા પૂરી કરે છે. પણ રોડ પર જે ધોબી તળાવ જે આપણે સાત માર્કેટ છે તેમાં જે ફેરિયાઓ લારી લઈને રોડ પર ઊભા રહી જાય છે ત્યારે ગાડી હોય કે બહેરા હોય કે કોઈ બી માણસ હોય ચાલતા હોય કે ગાડી ચાલતી હોય તો અફડા જવાની ભટકા જવાની એક્સિડન્ટનો વધારે ભય લાગે છે. બસ આ એક દૂર થવું જોઈએ, રોડ પર ઊભા રહે લારીવાળા તે બંધ થવું જોઈએ. બિલકુલ, એટલે સુરતના આપણે જે વાત કરી વોર્ડ નંબર 9ની, આજે 9 સીમાંકન થયું એટલે કે આ રાંદેર, જાંગીરાબાદ અને જાંગીરપુરા સહિતનું આ જે વોર્ડ હવે આવ્યો છે ત્યાં અનેક નાની મોટી સમસ્યાઓ જોવા મળી છે. અત્યાર સુધી આ વોર્ડમાં ભાજપના જ ચારે ચાર ઉમેદવારો હતા અને હવે નવા ઉમેદવારો કઈ રીતના આવે છે, પરંતુ તેની સાથે અનેક આશા અપેક્ષાઓ મતદારોની જોડાઈ છે. ખાસ કરીને શાક માર્કેટમાં જે પ્રકારે રોડ પર પાથરણા કરીને બેસી રહ્યા છે તે એક મોટી સમસ્યા નડી રહી છે, તો બીજી આરોગ્યને લક્ષી કંઈક નવી સુવિધા ઊભી કરવામાં આવે તેને લઈને મુખ્ય માંગો હાલ અહીંના ઉમેદવારોની જોવા મળી રહી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત.